भरूच जिला झगड़िया तालुकाना कावेरी नदी किनारे आवेल शियाली गाम स्थित ज्ञानयोग दर्शन आश्रम खाते छेल्ला घणा वर्षोथी श्रावण मास अने महाशिवरात्रिए बर्फानी बाबानी प्रतिकृति ऊभी करवामां आवे छे। आ मंदिर खाते वार तहेवारे भक्तोनुं घોડાપૂર ઉમટે છે। हाल अधिक मासनी पूर्णाहुति बाद पवित्र श्रावण मासनो प्रारंभ थता ज मंदिरना महंत द्वारा प्रतिकृति ऊभी करवामां आवी छे अने शिव भक्तो माटे दर्शनार्थे श्रावणमां खुल्ली मूकवामां आवी छे। अमरनाथ गुफा में बिराजमान बर्फना शिवलिंग दर्शन माटे सूरत वडोदरा अने अमदावाद सहित भरूच अंकलेश्वर भक्त आ स्थले आवी बर्फानी बाबाना दर्शन करी रह्या छे। ए आवुं छे त्यारथी शुरुआतथी आ शिवलिंग ने आज हाइट होय छे अने एक महीना सुधी एमां सहज पण घटाड़ो थतो नथी अने आपणे अमरनाथना गुफाना बर्फना शिवलिंगना दर्शन करता एवी ज अनुभूति अहींया पण थाय छे अने आनंद आनंद मळे छे। તેથી સર્વ ભક્તોને કહેવું છે કે આપ તેથી જો ના પહોંચી શકતા હોય તો આપણે નજીકની અંદર ઘર બેઠા ગંગા જેવું છે આપણે તેમ અહીંયા અમરનાથ બાપા આપણને રૂબરૂ દર્શન આપી જાય છે તો તેનો લાભ લેવા સર્વ ધાર્મિક પ્રજાજનોને હું વિનંતી કરું છું। 2005માં અમે અમરનાથ ગયા હતા ત્યાંથી પ્રાર્થના કરતાં અમને પ્રેરણા મળી અને પ્રેરણા એટલે જ્ઞાન એ જ્ઞાનના આધારે આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે। આમંત્રણ આપવામાં આવ્યું હતું અમરનાથ હે અવર બર્ફાની બાબા તમે અમારા શિયાળી ગામમાં આશ્રમમાં પધારો અને આજ ભરૂચ જિલ્લો સુરત જિલ્લાના જે ભક્તો છે એને તમારા દર્શનનો લાભ આપો તમે એમને આશીર્વાદ આપો જેથી અમારા વિસ્તારના લોકો એમનું મન વાણી અને વિચાર બરફ જેવા શીતળને શાંત થાય એવો આશીર્વાદ તમારો મળે અને પોતાના જીવનને વિકસિત કરે એ માટે આ પ્રાર્થના કરવામાં આવી હતી અને એ પ્રાર્થના મારી સફળ થઈ અમે અહીંયા આશ્રમમાં આવીને અમરનાથ ગુફા બનાવી અને ગુફાની અંદર બર્ફાની બાબા અમરનાથની સ્થાપના કરી છે। આ શિવલિંગ એક મહિના સુધી રહે છે, એક મહિનામાં કદી પણ ઓગળતું નથી, અઢાર વર્ષથી અઢાર વર્ષમાં એક પણ વખત ઓગળ્યું નથી એવો મારો અનુભવ છે અને એ અનુભવ મારો સત્ય છે, સત્ય છે અને સત્ય છે।